જય જીનેન્દ્ર, આપણે થોડી ક્ષણોમાં સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. રમેશભાઈ, જય જીનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. જય જીનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકાર આપણે શરૂ કર્યો છે. એમાં કળશ 100મો કર્યો છે. કળશ 100ની અંદર એ વાત આવી કે અજ્ઞાનને કારણે એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું. પુણ્ય અને પાપરૂપ એ બે પ્રકારનું દેખાતું હતું. તેને સમ્યક જ્ઞાનીના જ્ઞાને એને યથાર્થ જાણી લીધું અને એ જ્ઞાન જે પહેલાં જે મોહરૂપી રજને કારણે મિથ્યાત્વ સહિત હતું એ મોહ ચાલ્યો જતાં એ જ્ઞાન હવે સમ્યક થયું એટલે એને એ કર્મ છે તે બે પ્રકારનું નહીં પણ એક જ રૂપ છે એવું એને એમાં સ્પષ્ટ ભાસ્યું. જેમ ચંદ્રને વાદળા અને ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે એનો પ્રકાશ બરાબર દેખાતો નથી પરંતુ આવરણ દૂર થતાં એ ચંદ્ર યથાર્થ પ્રકાશે છે એટલે કે એનો પ્રકાશ એ બહાર આવે છે. એવી રીતે આ જ્ઞાન છે એ સ્વયં પ્રકાશે છે અને એને એ મોહરૂપી રજ દૂર થઈ
એટલે એ જ્ઞાન પ્રકાશમાં આવ્યું અને એમાં પેલું કર્મ બે પ્રકારે દેખાતું હતું તે હવે જેમ છે તેમ એક જ પ્રકારનું એટલે બંધનું જ કારણ છે એમ એને ખ્યાલમાં આવ્યું. આ વાત 100મા કળશમાં કરવામાં આવી. હવે આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાન બીજો કળશ કહે છે, 101મો કળશ. 101મા કળશમાં અહીંયા આગળ એ પુણ્ય પાપના સ્વરૂપને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. એ કઈ રીતે એ પરિણામથી એક જ પ્રકારનું છે એ વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા 101મા કળશમાં કહે છે. કળશ 101. એકો દુરાત્યજતિ મદિરા બ્રાહ્મણત્વા વિમાના દન્ય શુદ્ર સ્વયં અતમિતિ સ્નાતિ નિત્યમ તૈવ દ્વાવ્યતે તૌ યુગપદ ઉદરાગ્નિર્ગતૌ શુદ્રકાયા શુદ્રૌ સાક્ષાદપિ ચચરતો જાતિ ભેદ ભ્રમેણ. 101 શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે શુદ્રાણીના એકી સાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઉછર્યો અને બીજો શુદ્રના ઘરે જ રહ્યો. વાત એવી કરી છે કે શુદ્રને ઘેરે શુદ્રાણીના બે જોડિયા બાળકો જન્મ્યા છે, તેમાંથી એક છે તે એને ત્યાં રહ્યો અને એક એ બ્રાહ્મણને ઘરે ઉછર્યો છે. એટલે અહીંયા કહે છે કે એક બ્રાહ્મણત્વ અભિમાનાત મદિરા દુરાંત ત્યજતી. એક તો હું બ્રાહ્મણ છું એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે મદિરાને દૂરથી જ છોડે છે. જે બ્રાહ્મણના ઘેરે ઉછર્યો છે એ પોતાને બ્રાહ્મણ માને છે અને એમ કહે છે કે હું બ્રાહ્મણ છું, અને એમ કરીને એ દારૂને મદિરાને ત્યાગે છે, છોડે છે. એટલે કે એ સ્પર્શતો પણ નથી, દૂરથી જ છોડે છે અર્થાત સ્પર્શતો પણ નથી. બ્રાહ્મણને ત્યાં ઉછર્યો છે એટલે એ શુદ્રનો બાળક છે, છતાં પણ બ્રાહ્મણને ત્યાં ઉછર્યો છે એટલે પોતાને બ્રાહ્મણ માને છે અને એવા બ્રાહ્મણત્વના અભિમાનને લીધે એ દારૂને મદિરાને અડતો પણ નથી, સ્પર્શતો પણ નથી. અન્ય અહમ સ્વયં શુદ્ર ઇતિ તથા એવ નિત્યમ સ્નાતિ. અને બીજો હું પોતે શુદ્ર છું એમ માનીને મદિરાથી જ નિત્ય સ્નાન કરે છે. સ્નાન કરે છે એટલે કે એને એ સારી ગણે છે, પવિત્ર ગણે છે. એ તો દ્વય અપી શુદ્રિકાયા ઉદરાત યુગપત નિર્ગતવ. આ બંને પુત્રો શુદ્રાણીના ઉદયથી એકી સાથે જન્મ્યા છે, તેથી સાક્ષાત શુદ્રૌ અપીચ જાતિભેદ ભ્રમેણ ચરત. આ બંને પુત્રો શુદ્રાણીના ઉદરથી એકી સાથે જન્મ્યા છે, તેથી પરમાર્થે એટલે કે ખરું જોવા જઈએ તો બંને સાક્ષાત શુદ્ર જ છે, તો પણ જાતિભેદના ભ્રમ સહિત તેઓ પ્રવર્તે છે, આચરણ કરે છે. આ પ્રમાણે પુણ્ય પાપનું પણ જાણવું. ઉદાહરણ એવું આપ્યું કે જે મૂળ શુદ્રનું છે, બંને સાથે જન્મેલા છે, પણ એક બ્રાહ્મણને ત્યાં ઉછરીને મોટો થાય છે, બીજો શુદ્રને ત્યાં
પોતાને ઘેરે જ ઉછરીને મોટો થાય છે. એવા બંને એક જ પેટેથી જન્મ્યા છે, એક જ શુદ્રાણીના ઉદરમાંથી એકી સાથે જન્મ્યા છે, તેથી ખરેખર બંને શુદ્ર જ છે. તો પણ એમને એવો ભ્રમ છે, એટલે કે જે બ્રાહ્મણ છું એમ કહે છે, જે બ્રાહ્મણને ત્યાં ઉછર્યો છે એ પોતાને બ્રાહ્મણ કહે છે, અને એવા અભિમાનને કારણે એ ભલે એ દારૂને અડતો પણ નથી, પણ બંને ખરેખર તો એ શુદ્ર જ છે. બ્રાહ્મણને ત્યાં રહેવાથી એ કંઈ બ્રાહ્મણ એનું ગોત્ર થતું નથી, એ બ્રાહ્મણ એ એનું ઓરિજિન નથી. પણ એ જાતિ ભેદના ભ્રમ સહિત એને ભ્રમ છે એવો કે બ્રાહ્મણ છે, ખરેખર તો એ શુદ્ર જ છે, એટલે એવા આચરણ કરે છે એમ એ પ્રવર્તે છે. હવે આના ઉપરથી એમ કહ્યું કે આ પ્રમાણે પુણ્ય પાપનું પણ જાણવું, એટલે કે પુણ્ય અને પાપ બંને બંને મૂળ તો કર્મબંધનું જ કારણ છે. ભલે એક શુભ ભાવને કારણે થતું હોય અને બીજું અશુભ ભાવને કારણે થતું હોય, છતાં બંને પુણ્ય અને પાપ બંને છે તો બંધનું જ કારણ છે, તો જગતમાં રખડવાનું જ કારણ એ છે, તો ચાર ગતિના ભ્રમણનું જ કારણ છે, તો એ દુઃખનું જ કારણ. એટલે એવો ભ્રમ છે કે પુણ્ય છે તે સારું છે અને પાપ છે તે ખરાબ છે, પુણ્ય પાપ કરતાં સારું છે, પુણ્યને લીધે ધર્મ પમાય એવી ઊંધી માન્યતા વર્તે છે, પણ ખરેખર એ પુણ્ય છે તે સારું પણ નથી અને એ દ્વારા ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી. એટલે એ પેલા શુદ્રના બે બાળકો જેવા જ છે, એ શુદ્ર જ એના માતા પિતા છે, એ જ એમનું સ્થાન છે. એવી રીતે આ પુણ્ય અને પાપ બંને વિભાવ ભાવ જ છે અને બંનેને કારણે બંધ જ પડે છે, બંનેને કારણે સંસાર જ થાય છે, એમાંથી કોઈને પણ કારણે સુખ શાંતિની પ્રાપ્તિ થતી નથી, મુક્તિની પ્રાપ્તિ થતી નથી, કેવળ જ્ઞાન થતું નથી કે સમ્યક દર્શન પણ થતું નથી. એટલે પુણ્ય અને પાપ બંને એક જેવા જ છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે પુણ્ય પાપ બંને વિભાવ પરિણતિથી ઉપજ્યા હોવાથી બંને બંધરૂપ જ છે. વિભાવ પરિણતિથી ઉપજ્યા એ સ્વભાવ પરિણતિથી ઉપજ્યા નથી. પુણ્ય અને પાપ એટલે કે શુભ અને અશુભ ભાવને કારણે જે આશ્રવ થાય છે અને બંધ પડે છે તે પુણ્ય અને પાપ છે, એ વિભાવ પરિણતિથી ઉત્પન્ન થાય છે. સ્વભાવ ભાવ તો કેવો છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને ત્યાં ધ્રુવ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળી દે છે, અને જે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે એ એનું સ્વાભાવિક પરિણમન છે. જ્યારે અહીંયા તો પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ્ય કરતાં એને શુભ કે અશુભ ભાવ થાય છે, જેને કારણે એને આશ્રવ થાય છે અને પુણ્ય પાપના બંધ થાય છે. બંધ છે તે ભવનું કારણ છે, એટલે બંને બંધરૂપ જ છે. વ્યવહાર દ્રષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી લાગે છે આપણને, કે પુણ્યને કારણે અનુકૂળતા મળે છે એવું લાગે છે, પણ એમ જુદું જુદું ભાસવાથી, સારું અને ખરાબ એમ બે પ્રકારે લાગવાથી એ ભ્રમિત થઈ જાય છે, અને એમ કરતાં એને ભવના ભ્રમણ થયા જ કરે છે, થયા જ કરે છે. ખરેખર જોવા જઈએ, પરમાર્થ દ્રષ્ટિથી એનો વિચાર કરીએ તો એ બંને કર્મ છે એ એક જ છે, બે જુદા જુદા નથી, એટલે એમને એક રૂપ જ છે, એ બંધરૂપ જ છે અને એ ખરાબ જ છે,
એ અશાંતિનું કારણ છે, એ દુઃખનું કારણ છે, એ સુખ કે શાંતિનું કારણ નથી. બેમાંથી કોઈથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. પોતાના સ્વભાવથી દૂર રાખનારા જ એ છે. એ શુભ હોય કે અશુભ હોય, બંને દ્વારા પોતે પોતાના સ્વભાવથી દૂર ચાલ્યો જાય છે. હવે આ સંબંધી પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર આપેલ પ્રવચનમાં જે વાત કરી છે એના કેટલાક અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, એમાં પાના નંબર 11 ઉપર અહીંયા કહે છે કે આ બંને પુત્રો શુદ્રાણીના ઉદરથી એકી સાથે જન્મ્યા છે, તેથી બંને સાક્ષાત શુદ્ર છે. તો પણ જાતિ ભેદના ભ્રમણ સહિત તેઓ પ્રવર્તે છે, આચરણ કરે છે. જે બ્રાહ્મણને ત્યાં ઉછર્યો છે તે પણ છે તો શુદ્રાણીનો જ પુત્ર, અને તેથી શુદ્ર જ છે. તો પણ બંને જાતિ ભેદના ભ્રમ સહિત આચરણ કરે છે. આ દ્રષ્ટાંત છે. આ પ્રમાણે પુણ્ય પાપનું પણ જાણવું, આનો કળશ ટીકામાં પંડિત શ્રી રાજમલજીએ ખૂબ સરસ ખુલાસો કર્યો છે. રાજમલજીની કળશ ટીકા છે, એમાં એમણે ઘણી વાત કરી છે. ત્યાં કળશ ટીકા કળશ 101માં કહ્યું છે કે કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભ કર્મબંધ પણ થાય છે. કોઈ જીવો હિંસા, વિષય, કસાયમાં મગ્ન છે, તેમને પાપબંધ પણ થાય છે. તે બંને પોતપોતાની ક્રિયામાં મગ્ન છે. મિથ્યાદૃષ્ટિથી એમ માને છે કે શુભ કર્મ ભલું, અશુભ કર્મ બુરું. તેથી આવા બંને મિથ્યાદૃષ્ટિ છે. બંને જીવો કર્મબંધ કરણશીલ છે. આ વાત રાજમલજીની ટીકામાંથી લેવામાં આવી છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ, શુભ રાગને ભલો જાણનારા કોઈ જીવો અમને વિષય કસાય ખપે નહીં, અમને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ ખપે નહીં, એટલે કે અમને હોય નહીં, અમે તો દયાના પાળનારા, વ્રત પાળનારા છીએ, એમ માનીને પરના ત્યાગપણાનું મિથ્યા અભિમાન કરે છે. પરના ત્યાગપણાનું મિથ્યા અભિમાન કરે છે. ગુરુદેવ કહે છે કે પરંતુ ભાઈ, એ દયા, દાન, વ્રત, બ્રહ્મચર્ય આદિ પરિણામ પણ વિભાવ પરિણામ છે, સ્વભાવ પરિણામ નથી. આત્માનો સ્વભાવ એવો નથી શુભભાવ કરે અને એવા પરિણામ થાય, એવો આત્માનો સ્વભાવ નથી. એટલે એ પણ અશુદ્ધ પરિણામ છે. અને એને ભલા જાણીને, એટલે કે ધર્મરૂપ જાણીને સ્વીકારવા, એનો આદર કરવો કે એ પણ ધર્મ છે, તો એ મિથ્યા દર્શન છે, એ મિથ્યા માન્યતા છે, એ ખોટી વિપરીત ઊંધી શ્રદ્ધા છે. એમ કેમ? એમ એટલા માટે કે જેનો ત્યાગની વાત કરી છે એ ત્યાગ ખરેખર જીવ કરી શકે છે ખરો? જીવ એટલે કે આત્મા પર પદાર્થોનો ત્યાગ પણ કરતો નથી અને ગ્રહણ પણ કરતો નથી. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ એવી 47 શક્તિમાં એક શક્તિ છે. એટલે ખરેખર તો એ કંઈક એ દયા, દાન, વ્રત, બ્રહ્મચર્ય છે, એમાં કંઈ એ ત્યાગે છે એમ છે જ નહીં, માત્ર એવો ભાવ કરે છે. અને એ ભાવ છે એ પણ બંધનું કારણ છે, એ આશ્રવ છે. અને પેલો જે અશુભ ભાવ છે એ પણ આશ્રવ છે, એ પણ બંધનું કારણ છે. એમાં ધર્મ ક્યાં આવ્યો? ધર્મ કોને કહેવાય? ધર્મ તો એ છે કે જેના દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય, મોક્ષનો માર્ગ છે તે ધર્મ છે. આમાં મુક્તિ ક્યાં થાય છે? આમાં તો બંધાવાનું થાય છે. એટલે જો કોઈ એમ માનતો હોય કે પુણ્યને કારણે ધર્મ થાય
તો એ માન્યતા મિથ્યા છે. પુણ્યને કારણે બંધ થાય, મુક્તિ ન થાય. જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ હોય નહીં. આગળ પણ એક વાત કરી છે કે આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય વસ્તુ છે. ભગવાન આત્મા ત્રણેય કાળે, ત્રિકાળ ત્રણેય કાળે, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં, ભવિષ્યકાળમાં, એ હંમેશા જ્યારથી છે ત્યારથી એ ચેતન છે. એનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. એવું ક્યારેય નથી કે ભગવાન આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ ન હોય. કયા આત્માની વાત ચાલે છે? આપણા સૌના આત્માની વાત ચાલે છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના આત્માની વાત નથી કરતા. અહીંયા તો સૌના આત્માની વાત કરી રહ્યા છે કે બધાનો આત્મા એ કેવો છે, શુદ્ધ છે. તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એ પર્યાયમાં કરી છે. આપણે પર્યાયમાં એવી પ્રાપ્તિ કરી નથી, પણ તેથી કંઈ આત્મા જે ચેતન જ્ઞાન સ્વભાવી શુદ્ધ છે એમાં કોઈ ફેર પડતો નથી. એ તો એમ જ છે. એટલે એવા ત્રિકાળ શુદ્ધ ચૈતન સ્વભાવના આશ્રયે, એના લક્ષ્ય જે ચૈતન્યનો નિર્મળ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ, એને એ જાણતો નથી. એને એ જાણતો નથી કે પોતે એવો શુદ્ધ છે. અને માત્ર પરનું લક્ષ કરી અને જે ભાવ કરે છે એ બધા ભાવ એના અશુદ્ધ ભાવ છે. અને જે પર્યાય થાય છે તે અશુદ્ધ પર્યાય થાય છે. એ ભાવ છે તે વિભાવ ભાવ છે. અને એવા વિભાવ ભાવરૂપે પરિણમન કરતાં એને આશરો અને બંધ થાય છે. એ પછી શુભ હોય કે અશુભ હોય. એટલે માત્ર દયાદાન, વ્રત, તપ આદિ બાહ્ય એ ક્રિયાઓમાં, એટલે કે 28 મૂળ ગુણ આદિના પાલનમાં કોઈ મગ્ન છે અને તે વડે પોતાને મોક્ષ માર્ગી માને છે, સમ્યક દર્શન છે નહીં અને માત્ર ક્રિયામાં રહ્યો છે, શુભ ભાવ સહિત છે, અને જો એ એમ માને છે કે પોતે મોક્ષ માર્ગમાં છે તો એ મિથ્યાત્વ છે. કેમ કે એને લીધે તો એને શુભનો બંધ પડી રહ્યો છે. એ મુક્તિના માર્ગે છે જ નહીં. મુક્તિનો માર્ગ શું છે? તો કે પોતાના સ્વભાવ ભાવે પરિણમવું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી, એ નિશ્ચય ચારિત્ર, એવું પરિણમન થાય છે, એ જ મુક્તિનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે. એ સિવાય આ શુભ ભાવે પરિણમન છે એ તો બંધનું કારણ છે, એ તો બંધનો માર્ગ છે. તે કર્મ બંધને જ કરે છે. એને જરા પણ ધર્મ થતો નથી, કિંચિત પણ ધર્મ થતો નથી. કેમ કે એ બધો જે શુભ ઉપયોગ છે તે પેલા ચંડાલણીના, એટલે શુદ્રના પુત્ર જે બ્રાહ્મણને ત્યાં ઉછર્યો છે એના જેવો જ છે. એટલે કે એ તો ચંડાલ જ છે, ભલે બ્રાહ્મણને ત્યાં ઉછર્યો હોય તો પણ. એવી રીતે એ શુભ ઉપયોગ પણ એમ જ છે. સ્વભાવજનિત દશા નથી, સ્વભાવ દ્વારા એનો જન્મ નથી. સ્વભાવજનિત દશા શું હોય? કે શુદ્ધ ઉપયોગ હોય એ સ્વભાવજનિત દશા છે. સ્વભાવજનિત દશા શુદ્ધ ઉપયોગ છે. આ તો વિભાવ છે, એ સ્વભાવજનિત દશા નથી. ખરેખર તો પરવસ્તુનો ત્યાગ આત્મામાં છે જ નહીં. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે જો આત્મામાં પરવસ્તુનું ગ્રહણ ત્યાગ હોય તો ગ્રહણ ત્યાગ નિરંતર થયા જ કરે, કોઈ દિવસ છૂટે નહીં. સિદ્ધને પણ પછી પરવસ્તુનું ગ્રહણ અને ત્યાગ થયા જ કરે. તીર્થંકર ભગવાનને પણ ગ્રહણ ત્યાગ થયા જ કરે, છૂટે જ નહીં. એ આત્માનો સ્વભાવ જ નથી ગ્રહણ ત્યાગનો. તો 47 શક્તિના વર્ણનમાં પણ એ આવે છે કે આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે. એટલે કે આત્મા પરવસ્તુના ત્યાગ અને પરવસ્તુના ગ્રહણથી શૂન્ય, એટલે કે રહિત છે. આને બદલે કોઈ એમ માને કે મેં આ છોડ્યું, મેં તે છોડ્યું, તો એ મિથ્યાત્વ છે, એનો મિથ્યા અભિપ્રાય છે. સ્વરૂપથી જ આત્મા પરના ગ્રહણ ત્યાગ રહિત છે. એને કોઈ દિવસ કંઈ ગ્રહ્યું જ નથી અને એ કોઈને કોઈ દિવસ છોડતો પણ નથી. બધું છૂટું જ પડ્યું છે, બધું છૂટું જ પડ્યું છે.
એને સંયોગમાં જે આવ્યું છે એને પોતાનું માનવાની ઊંધી મિથ્યા બુદ્ધિ છે ને, એટલે એ પોતે ભૂલથી પોતાનું માને છે, ભ્રમમાં એ પોતાનું માને છે. જે માલ મિલકત મળી છે, જે ઘર કપડાં વાહન મળ્યા છે, એ બધાને એ ભ્રમને કારણે પોતાનું માને છે, અને એમ કરીને એમ સમજે છે કે આ બધું મારું છે, એમ એ પરનો ગ્રહવાવાળો થાય છે, અને પછી પાછો એને છોડવાવાળો થાય છે, દાનમાં આપે છે કે ખર્ચી નાખે છે, એને છોડે છે, એ પોતે એને એનો ત્યાગ કર્યો અથવા પોતે એને વાપર્યું. પણ એમ છે જ નહીં, જે વસ્તુ એને ગ્રહી નથી એનો એ ત્યાગ ક્યાંથી કરે? ન તો એ માલ મિલકતને ગ્રહણ કરે છે, ન તો એને એ ત્યાગે છે. એ તો જ્યાં છે ત્યાં ને ત્યાં જ છે. એનું ભ્રમણ એના કારણે થાય છે, ભૂતગળના પરિણમન એના કારણે, પોતાના કારણે સ્વતંત્ર રીતે થાય છે. એમાં આ જીવ નકામાનો વિભાવ ભાવમાં પરિણમે છે. આ મારું છે ને હું વાપરું છું અને હું દાનમાં આપું છું, એવા ભાવ કરે છે, પણ ખરેખર એનું એ કંઈ કરી શકતો નથી. એની ઈચ્છા પ્રમાણે જો બધું થતું હોત તો લક્ષ્મી એની ઈચ્છા પ્રમાણે આવવી જોઈતી હતી. એને કોઈ દિવસ એને નુકસાન જવું જ ન જોઈએ, કોઈ દિવસ એને લોસ થવો જ ન જોઈએ, એને માત્ર નફો જ થવો જોઈએ, એને તોટો થવો જ ન જોઈએ, પણ એમ તો બનતું નથી. એટલે એનો અર્થ એ થાય છે કે આ જે લક્ષ્મી, પૈસો, માલ મિલકત, ધન જે કંઈ છે, એના પરિણમન પણ જીવ કરાવી શકતો નથી, એટલે એને એ રાખી પણ શકતો નથી. એ એનો પરિગ્રહ છે તો પણ એ બહારમાં જ છે, માત્ર એના ભાવમાં એ પરિગ્રહ પડ્યો છે. એટલે ત્યાગ જો એને ખરેખર કરવાનો હોય તો એવા ભાવનો ત્યાગ કરવાનો છે કે આ મારું છે, એ મારાપણાના ભાવનો, એ એકત્વ ભાવનો એને ત્યાગ કરવાનો છે. પર સાથેના એકત્વ ભાવનો, પર સાથેના મમત્વનો એને ત્યાગ કરવાનો છે. એ કરી શકે છે. વિભાવ ભાવનો ત્યાગ કરીને સ્વભાવ ભાવે પરિણમી શકે એવો ભગવાન આત્મા છે, પણ એ તો એને કરવું નથી. જે કરી શકે છે એ એને કરવું નથી, અને જે નથી કરી શકતો એ કરવાના અભિમાન કરવા છે. રે રે, આ જીવ ક્યાં જઈને અટકશે? જે એનાથી થઈ શકે છે એ એને કરવું નથી, અને જે નથી થતું એ કરવાના ભાવમાં ને ભાવમાં એ અનાદિનો રખડે છે. પ્રભુ, સમજવાની વાત છે. આચાર્ય ભગવાને કૃપા કરી અને કેટલું સમજાવ્યું છે કે ભાઈ આ તારું કામ નથી, પરને ગ્રહણ કરવું એ તારામાં છે જ નહીં. તું ભગવાન આત્મા છો, તું સિદ્ધ સમાન છો, તું પરને ગ્રહે એમ છે જ નહીં, અને પરને ગ્રહતો નથી તો પરનો ત્યાગ ક્યાં રહ્યો? ગ્રહણ પણ નથી અને ત્યાગ પણ નથી. બહુ સરસ વાત મૂકી છે, પણ કોણ સમજે? અહીંયા ગુરુદેવ કહે છે કે કેટલાક લોકો એમ કહે છે કે હમણાં તો શુભ ભાવ કરો અને વ્રત આદિ વ્યવહાર પાળો, પછી હળવે હળવે નિશ્ચય પ્રગટ થશે. ભાઈ, એમ નથી. એવું વ્યવહાર કરતાં કરતાં શુભમાંથી કંઈ શુદ્ધમાં જવાતું નથી. શુભનો માર્ગ જુદો છે, એ શુદ્ધના માર્ગથી તદ્દન વિપરીત ઊંધો છે. શુભ કરતાં કરતાં શુદ્ધમાં નથી જવાતું, શુભ કરતાં કરતાં તો બંધ પડે છે. અહીંયા તો સ્પષ્ટ કહે છે કે શુભ ભાવથી બંધ જ થશે. નિશ્ચય સ્વરૂપની પ્રાપ્તિ તો શુભ અને અશુભ બંને ભાવથી રહિત ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે. એના તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને વાળીને ત્યાં સ્થંભાવતા, એટલે કે ત્યાં સ્થિરતા કરતા થશે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વસ્તુ સ્વયં શુદ્ધ ચૈતન્ય ઘન છે, એને ક્યાં બીજાની અપેક્ષા છે? મુક્ત સ્વરૂપ છે, ભગવાન આત્માનું મુક્ત સ્વરૂપ છે, શુદ્ધ છે. એને દયાદાન વ્રત તપના ભાવથી કંઈ શુદ્ધિ થાય છે એમ બિલકુલ નથી. એવા ભાવ, શુભ ભાવને કારણે તો એને પુણ્યનો બંધ થાય છે, એને વળગણ વળગે છે, એને ભવના ભ્રમણ થાય છે. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ જ છે, એને બીજાની અપેક્ષા નથી. એને એવા શુભ ભાવ દ્વારા ધર્મ થાય એવું છે જ નહીં. શુભ ભાવ તો બંધનું કારણ છે, શુદ્ધ ભાવ છે એ એનો પોતાનો સ્વભાવ છે.
એટલે પોતાના લક્ષ્યને અંદર તરફ વાળે, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના ચૈતન્ય ઘન ધ્રુવ તત્વ તરફ વાળે છે, અને ત્યાં જ પછી એકાગ્રતા કરી ત્યાં જ લીનતા અને સ્થિરતા કરે છે, ત્યાં જ રમણતા કરે છે, તો પછી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. બાકી પરદ્રવ્યના લક્ષ્યે જેટલા કોઈ પરિણામ થાય એ બધા શુભ અથવા અશુભ ભાવરૂપે મલિન પરિણામ જ હોય, અને એવા મલિન પરિણામના નિમિત્તે એ પેલા જળ કર્મો પણ બંધાય છે. એના ભાવ છે એ મલિન છે, શુભ કે અશુભ ભાવ છે તે વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એ ભાવ બંધ છે, અને એના નિમિત્તે પેલા જળ કર્મના બંધ થાય છે. આ અનાદિનું ચાલ્યું આવે છે. આ તો તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે, અને એને અહીંયા કુંદકુંદાચાર્ય ભગવાન જાહેર કરે છે. એ વાતને અહીંયા કુંદકુંદાચાર્ય ભગવાન લઈ આવ્યા છે. આગળ પણ અહીંયા કહે છે કે વ્યવહારની અપેક્ષાએ શુભ અશુભમાં ફેર છે, બેમાં અંદર અંદર વિચારતા ફેર છે, પણ બંધની અપેક્ષાએ નિશ્ચયથી બંને એક જ જાતના છે, બંનેની જાત એક જ છે. વ્યવહારની અપેક્ષાએ એમાં ફેર છે, પણ બંધની અપેક્ષાએ, તો કે બંનેનો બંધ પડે જ છે, એટલે બંધની અપેક્ષાએ બંને એક જ જાત છે. બંધની અપેક્ષાએ બેમાં કોઈ ફરક નથી. કળશ ટીકા 100માં કહ્યું છે કે દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી શુભક્રિયા અને શુભક્રિયાને અનુસાર તે રૂપે શુભ ઉપયોગ રૂપ પરિણામ છે, એવા ભાવ છે, શુભ ભાવ છે, તથા તે પરિણામોના નિમિત્તથી બંધ પડે છે, જે સાતા કર્મ આદિથી માંડીને પુણ્યરૂપ પૂદગલ પિંડ તે ભલા છે, એ જીવને સુખકારી છે એમ અજ્ઞાની માને છે. અજ્ઞાનીને એમ છે કે આ શુભ ભાવને લીધે પુણ્ય બંધ પડ્યો એ સારો છે. જ્ઞાની તો જેમ અશુભ કર્મ જીવને દુઃખ કરે છે, તેમ શુભ કર્મ પણ જીવને દુઃખ દેનારું છે, અને એ કર્મમાં કોઈ ભલું નથી એમ યથાર્થ સમજે છે. એટલે ગુરુદેવે સમજાવે છે કે ભાઈ, શુભ કે અશુભ બંને ભાવ દ્વારા કર્મનો જ બંધ પડે છે, એ મુક્તિનું કારણ નથી. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. પાના નંબર 14 ઉપર કહે છે કે હમણાં હમણાં કોઈ પંડિતો સામાયિકોમાં લેખ લખવા માંડ્યા છે કે શુભ કર્મ કરતા કરતા, વ્યવહાર કરતા કરતા, અર્થાંત શાસ્ત્રનું વ્યવહારું જ્ઞાન કરતા કરતા, અને બાહ્ય વ્રત નિયમ પાળતા પાળતા નિશ્ચય ધર્મ થશે, શુદ્ધ રત્નત્રય થશે. પરંતુ એમ નથી. અગાઉના શ્લોકમાં કળશોમાં એમ આવ્યું ને કે આ જ્ઞાન સુધાંશુ સમ્યક જ્ઞાનરૂપી ચંદ્રમા સ્વયં ઉદય પામે છે. સ્વયં ઉદયથી એનો અધ્યાત્મ તરંગિણીમાં અર્થ કર્યો છે કે સમ્યક દર્શન થવામાં, શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગ મોક્ષ માર્ગ થવામાં પરની કોઈ અપેક્ષા નથી. કર્મ નિરપેક્ષ એમ ત્યાં સંસ્કૃતમાં શબ્દ પડ્યો છે. સ્વયંનો અર્થ એમ છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન આત્માના આશ્રયે પ્રગટ થાય છે, એટલે બીજા કોઈની અપેક્ષા નથી. કોઈ વ્યવહાર છે તો પ્રગટે છે એમ છે જ નહીં. એટલે જે શુભભાવની વાત લખી છે એના દ્વારા પ્રાપ્તિ થાય એમ છે જ નહીં. શુભભાવ દ્વારા નહીં, પણ સ્વયં પોતાની મેળે જ એ પર્યાય પ્રગટ થાય છે, અને એ પર્યાય પ્રગટ થાય છે એ વખતે એનું લક્ષ્ય શુદ્ધ સ્વરૂપ તરફ છે, એટલે એને કોઈની અપેક્ષા નથી. એ એનો સ્વભાવ છે. સ્વભાવને કોની અપેક્ષા હોય? સ્વભાવને કોની અપેક્ષા હોય? પોતાનામાં ગુણ છે એને કારણે સ્વભાવ છે,
એટલે પછી બીજાની અપેક્ષા હોય જ નહીં. શુદ્ધ સ્વરૂપ છે એ એનો સ્વભાવ છે, તો પછી નિર્મળ પરિણમન થવું એમાં એને બીજાની જરૂર, મદદની જરૂર હોય ક્યાંથી? એને બીજાની મદદ કે જરૂર હોય કેવી રીતે? એટલે એને શુભભાવની અપેક્ષા હોય જ નહીં, શુભભાવની જરૂર એને હોય જ નહીં. પોતાના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિમાં પરની અપેક્ષા હોય જ નહીં, શુભભાવની અપેક્ષા હોય જ નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ, તું આ શુભના વલણ વડે અનાદિથી રખડી રખડીને દુઃખી થઈ રહ્યો છે. તું શુદ્ધનું લક્ષ કર. તું શુદ્ધનું લક્ષ કરીશ તો જ તને મુક્તિની પ્રાપ્તિ થશે. તારે ધર્મ કરવો છે ને તો શુભાશુભ ભાવથી રહિત અંદર નિર્મળ આનંદનો નાથ ત્રિકાળ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે, તેમાં તારા ઉપયોગને જડી દે, એમાં તારા ઉપયોગને જોડી દે, તેથી તને શુદ્ધ ઉપયોગરૂપ ધર્મ થશે. બાકી તો અશુભ ઉપયોગની જેમ શુભ ઉપયોગની દશા પણ વિભાવની દશા છે, એ વિપરીત દશા છે, એના વડે ધર્મ નહીં થાય. અહીંયા કહે છે આગળ સમજાવતા, વ્યવહાર દ્રષ્ટિએ બ્રહ્મને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી સારું અને ખરાબ એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થ દ્રષ્ટિ તો તેમને એક જ રૂપ, બંધ રૂપ જ ખરાબ જ જાણે છે. એ વાતને સમજાવે છે ગુરુદેવ. કહે છે કે જો એક ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી કુટુંબ પરિવાર સાથે રહેતો હોય અને વિષય કસાયનું સેવન કરતો હોય, જ્યારે બીજો રાજપાટ છોડીને નગ્ન થઈને ત્યાગી થઈને બેઠો હોય, આ પ્રમાણે બહારની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી અંદરમાં કાંઈક ફેર હશે એમ અજ્ઞાની ભ્રમથી માને છે. પરંતુ બાપુ, જ્યાં અંતરદૃષ્ટિ થઈ નથી, અંતરદૃષ્ટિ થઈ નથી, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપને જાણ્યું નથી, સ્વરૂપનો અનુભવ થયો નથી, દ્રષ્ટિમાં ચૈતન્યના નિધાન આવ્યા નથી, આનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ નજરમાં આવ્યો નથી, ત્યાં કાંઈ ફેર પડ્યો નથી. ભલે બહારમાં એને રાજપાટ છોડી દીધું હોય, નગ્નતા હોય, બધું હોય, પણ જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપને જાણ્યું નથી, એવો અનુભવ થયો નથી, એટલે કે શુદ્ધ નિર્મળ પર્યાય થઈ નથી, સમ્યક દર્શન થયું નથી, ત્યાં સુધી એનામાં અને પેલો ગૃહસ્થાશ્રમમાં રહ્યો છે એમાં કોઈ ફેર નથી, બંને ને કર્મનો બંધ જ થઈ રહ્યો છે. શુભાશુભ બંને ભાવ તો એકલા બંધના જ કારણરૂપ છે. સારું અને ખરાબ એમ તેઓ દેખાય છે, પણ એ તો ભ્રમ છે. શુભાશુભ પ્રવૃત્તિના ભેદે તેઓ ઠીક અઠીક જણાય છે, પણ વાસ્તવમાં બે બંધરૂપ છે, બે સંસાર છે, તેમાં મુક્તિનું કારણ તો એકેય નથી, બેમાંથી એક પણ મુક્તિનું કારણ નથી. આગળ અહીંયા કહે છે કે સમયસાર કળશ ટીકા કળશ 108માં રાજમલજી કહે છે કે અહીં કોઈ જાણશે કે શુભ અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી, તેમ વર્જવા યોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે વર્જવા યોગ્ય છે, કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે. જો હજી આ 108ની વાત તો આવશે, પણ અહીંયા પહેલાંથી એ વાત લીધી છે. તેથી વિષય કસાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે. જેમ વિષય કસાયનો નિષેધ છે, તેમ શુભ ક્રિયારૂપ ચારિત્રનો પણ નિષેધ જ છે. જ્ઞાન અને આનંદનું નિધાન ભગવાન આત્મા પોતાની અંતર્મુખ જ્ઞાનની પરિણતિથી સ્વસંવેદન જ્ઞાન દ્વારા વેદનમાં પ્રત્યક્ષ જણાય તેવો છે. સ્વસંવેદન જ્ઞાન દ્વારા એ વેદનમાં પ્રત્યક્ષ આવે છે, અંતર્મુખ જે થાય છે એને પોતે ભગવાન આત્મા વેદનમાં આવે છે, એ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય એવો નથી, એ સ્વસંવેદનમાં એ પ્રત્યક્ષ અનુભવમાં આવે એવો છે. અને એમાં લીનતા અને આગળ વધીને સ્થિરતા કરતાં કેવળ જ્ઞાન થાય છે.
પણ એવું તો બિલકુલ નથી કે વ્યવહારની ક્રિયા કરતાં કરતાં કેવળ જ્ઞાન થઈ જાય, એવું તો બિલકુલ નથી. એટલે શુભાશુભ ભાવ અને એવા શુભાશુભ ભાવ સાથે રહેલી ક્રિયા એ દ્વારા કેવળ જ્ઞાનની કે મુક્તિની પ્રાપ્તિ થતી નથી, અને સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ થતી નથી. પણ એનું લક્ષ છોડીને પોતાના સ્વરૂપ તરફ ઢળતા, જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળી દઈને ત્યાં જ એકાગ્રતા કરતાં પોતાના સ્વરૂપનું દર્શન થાય છે, એ જ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. તો આ રીતે આપણે કળશ 101 અહીંયા પૂરો કરીએ છીએ. હવે કળશ 101 પછી ગાથા 145 છે, એમાં શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન કુંદકુંદાચાર્ય ભગવાન ગાથામાં કરે છે. તો અહીંયાથી કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ શરૂ થાય છે. ગાથા 144 સુધી કર્તા કર્મ અધિકાર હતો, હવે 145મી ગાથાથી આ પુણ્ય પાપ અધિકાર શરૂ થાય છે. તો આપણે 145 ગાથા લઈએ. કર્મ અશુભમ કુશિલમ શુભકર્મ ચાપી જાનીથ સુશીલમ કથમ તદ્રુવતી સુશીલમ યત સંસારમ પ્રવેશયતિ. ગુજરાતીમાં 145મી ગાથા વાંચીએ. છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મને, તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. જે સંસારમાં દાખલ કરે એ સુશીલ કેવી રીતે હોય? જે બંધમાં પ્રવેશ અપાવે સુશીલ કેવી રીતે હોય? બહુ સરસ વાત મૂકી છે. 145મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે અશુભમ કર્મ કુશીલમ અપીચ શુભ કર્મ સુશીલમ. અશુભ કર્મ કુશીલ છે, અશુભ કર્મ કુશીલ છે, ખરાબ છે, અને શુભ કર્મ સુશીલ છે, સારું છે. જાનીથ તત સુશીલમ કથમ ભવતી યત સંસાર પ્રવેશયતિ. એમ તમે જાણો છો તે સુશીલ કેમ હોય કે જે સંસારમાં જીવને પ્રવેશ કરાવે છે? અશુભ કર્મ કુશીલ છે એટલે ખરાબ છે, અને શુભ કર્મ એ સુશીલ છે એમ તમે જાણો છો, પણ જરાક વિચારો કે એ સુશીલ કેવી રીતે હોય કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે, જે સંસારની વૃદ્ધિનું કારણ થાય, સંસારમાં ભટકાવે, એ સુશીલ કેવી રીતે થયું? કોઈ પણ કર્મ છે, અશુભ કર્મ હોય કે શુભ કર્મ હોય, એ તો બંધનું કારણ છે, એ તો સંસાર વધારનારું કારણ છે, એ સંસારમાં પ્રવેશ કરાવે છે, એ ભવ વધારનારું છે, તો એને સુશીલ કેવી રીતે કહેવાય? શુભ કર્મને સુશીલ કેવી રીતે કહ્યું તમે? અશુભ કર્મ છે એ કુશીલ છે, અને શુભ કર્મ સુશીલ છે, સારું છે, તો સારાપણું એમાં ક્યાં છે? સુશીલપણું શું છે? સુશીલપણું કેવી રીતે હોઈ શકે જેને લીધે થઈ અને સંસારમાં ભટકવું થાય, એમાં સુશીલપણું શું છે? એમાં શું સારાપણું છે? જે સંસાર ભ્રમણનું કારણ હોય એ સુશીલ કેવી રીતે હોય? શુભ કર્મને તમે સુશીલ કહો છો, પણ એ સુશીલ હોય કેવી રીતે? એ સંસાર ભ્રમણનું કારણ થાય છે કે નથી થતું? શુભ બંધ પડે છે તો પુણ્યના બંધ પણ ભોગવવો તો પડે છે ને, એને લીધે પણ ભવના ભ્રમણ તો થાય છે ને, ગમે તે ગતિ થતી હોય, પણ છેવટે તો સંસાર જ છે ને, તો પછી એને સુશીલ કેમ કહેવાય? બહુ સરસ રીતે તર્ક મૂક્યો છે.
અને બહુ સહેલાઈથી સમજાય એવી વાત કરી દીધી છે કે સુશીલ વસ્તુ કંઈક જુદી હોવી જોઈએ, જે જીવને સંસારથી મુક્તિ અપાવે એ સુશીલ હોય. એ વસ્તુ, સારી વસ્તુ કંઈક જુદી હોવી જોઈએ કે જે સંસારથી મુક્તિ અપાવે. બહુ સરસ રીતે વાત મૂકી છે. ભગવાન કુમકુંદાચાર્યની ગાથા હોય પછી કહેવું શું પડે, અદ્ભુત વાત નીકળે. એક જ વાતને આખીને એવી રીતે મૂકે કે એમાંથી એવો ભાવ નીકળે કે હૃદય સોંસરવો ઉતરી જાય. અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એવી જ ટીકા અહીંયા લખી છે. ટીકામાં કહે છે કે કોઈ કર્મને શુભ જીવ પરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવ પરિણામ નિમિત્ત હોવાથી જીવના પરિણામ શુભ કે અશુભ બે પ્રકારે થાય. એમાં શુભ પરિણામ જે નિમિત્ત છે એનાથી જે કર્મ બંધાય છે તે પુણ્યનો બંધ છે, અને અશુભ પરિણામ, જીવના અશુભ પરિણામ એના નિમિત્તે જે કર્મ બંધ થાય છે તે પાપ બંધ છે. એ બંને કર્મના કારણમાં તફાવત છે, ભેદ છે, અર્થાત એ કારણ જુદા જુદા છે. કારણમાં શું છે, પેલામાં જીવના એ શુભ પરિણામ છે અને પેલામાં જીવના અશુભ પરિણામ છે. અશુભ જીવ પરિણામ અને શુભ જીવ પરિણામ, એટલે એ કારણ જે છે એ જુદા જુદા છે, બંનેમાં કારણ જુદા છે. કોઈ કર્મ શુભ પુદ્ગલ પરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલ પરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે. બીજી વાત, પહેલી વાત શું લીધી, પહેલી વાત એમના કારણ જુદા જુદા છે. એકમાં શુભ જીવ પરિણામ છે, બીજામાં અશુભ જીવ પરિણામ છે, એ પહેલી વાત લીધી એટલે કે કારણમાં તફાવત છે. અને બીજી વાતમાં અહીંયા એમ કહે છે કે કોઈ કર્મ શુભ પુદ્ગલ પરિણામમય છે અને કોઈ કર્મ અશુભ પુદ્ગલ પરિણામમય હોવાથી એ કર્મના સ્વભાવમાં ભેદ છે. કેમ કે જે શુભ પુદ્ગલ પરિણામમય છે એટલે કે પુણ્યનો પરિણામ, પુણ્યનો બંધ પડ્યો છે એના પરિણામ, અને પેલો પાપનો બંધ પડ્યો છે એના પરિણામ, એ બંનેમાં ફેર છે, એ બંનેમાં ભેદ છે. એટલે શુભ પુદ્ગલ પરિણામ અને અશુભ પુદ્ગલ પરિણામ એ બંને જુદા પ્રકારના હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે. આ બીજી વાત કરી. હવે ત્રીજી વાત કરે છે કે કોઈ કર્મનો શુભ ફળ રૂપે અને કોઈ કર્મનો અશુભ ફળ રૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં, સ્વાદમાં ભેદ છે. શુભ ફળ છે, પુણ્યનો બંધ છે, એનો વિપાક આવે એટલે એનો જે સ્વાદ આવે તે, અને અશુભ ફળ છે એટલે કે પાપનો બંધ છે એનો વિપાક આવે તે, અને એનો જે સ્વાદ આવે તે એટલે કે એનો અનુભવ થાય તે, એ બંનેમાં ફેર છે, બંનેમાં ભેદ છે. આ ત્રીજી વાત. અને ચોથી વાત કહે છે કે કોઈ કર્મ શુભ એટલે કે સારા એ એવા મોક્ષ માર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ ખરાબ એવા બંધ માર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે. કર્મના આશ્રયમાં ભેદ છે. કોઈ કર્મ શુભ સારા એવા મોક્ષ માર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ છે તે એવા બંધ માર્ગને આશ્રિત હોવાથી, બંધ માર્ગનો આશ્રય કરવાથી થતું કર્મ, અને પેલા કહે છે કે મોક્ષ માર્ગનો આશ્રય કરવાથી થતું કર્મ શુભ, એમ કહી અને એ બંનેમાં ભેદ દર્શાવ્યો છે. જો કે પરમાર્થે કર્મ એક જ છે, તો પણ કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે પક્ષ પ્રતિપક્ષ સહિત છે, એટલે કે એને સામે બીજો પ્રતિપક્ષ છે. આ જે માન્યતા છે કેટલાકની, તો એની સામે એનો પ્રતિપક્ષ એટલે બીજો પક્ષ પણ છે, અને તે પ્રતિપક્ષ અર્થાત વ્યવહાર પક્ષનો નિષેધ કરનાર નિશ્ચય પક્ષ છે.
આ જે વાત કહેવામાં આવી આ તો વ્યવહાર છે, અને એની સામે એનો જે પ્રતિપક્ષ છે તે નિશ્ચય પક્ષ છે, અને એ નિશ્ચય પક્ષ કેવો છે હવે એની વાત કહે છે. મૂળ તો ચાર વાત કરવામાં આવી, ચાર સંબંધીની વાત કરવામાં આવી. સ્વભાવની હેતુની વાત કરવામાં આવી એટલે કે કારણની વાત કરવામાં આવી. કારણ જુદા જુદા છે, સ્વભાવ જુદો છે, વિપાક આવે છે તો જે સ્વાદ આવે છે અનુભવ એ પણ બંનેના જુદા જુદા છે, અને બંનેના આશ્રય જુદા છે, એમ અહીંયા ચાર વાત લેવામાં આવી એ વ્યવહાર દ્વારા સમજાવી. તો હવે એમ કહે છે કે આવો જે પક્ષ છે એની સામે બીજો પણ એક પક્ષ છે જે નિશ્ચય પક્ષ છે, અને નિશ્ચય પક્ષમાં શું કહ્યું છે હવે એની વાત આ ચારની સામે કરે છે. પહેલાં જે ચાર વાત કરવામાં આવી એમાં પહેલું જે જણાવવામાં આવ્યું એમાં કારણ કે શુભ જીવ પરિણામ છે અને અશુભ જીવ પરિણામ છે એ બંને નિમિત્ત છે, કર્મના કારણમાં ભેદ છે, તફાવત છે, એ બંને કઈ રીતે જુદા છે એ વાત દર્શાવી. જે પુણ્યનો બંધ પડે ને, અહીંયા તો પુણ્ય અને પાપની વાત ચાલે છે, એટલે કે પુણ્યનો બંધ પડ્યો છે એ કર્મ એને માટેનું કારણ છે તો એ શું છે, તો કે શુભ ભાવ છે, શુભ પરિણામ, જીવના શુભ પરિણામ છે. અને પેલી બાજુ અશુભ જે છે ભાવ, જીવના અશુભ પરિણામ છે એ પાપ પ્રકૃતિના બંધનું કારણ છે. એટલે કર્મનો બંધ પડે છે એના કારણ બે પ્રકારના છે. એટલે એક વાત એ કારણની કરીશ પુણ્ય અને પાપની અંદર, બીજી વાત પુણ્ય અને પાપની અંદર સ્વભાવની કરી કે બંને પૂતગળમય પરિણામ છે, પણ એ શુભ પૂતગળમય પરિણામ અને અશુભ પૂતગળમય પરિણામ છે એટલે એના સ્વભાવ જુદા જુદા છે, એના સ્વભાવ બંનેના જુદા છે. અને ત્રીજી વાત એ કરી કે એ પુણ્ય અને પાપના જે બંધ છે એનો વિપાક આવે એટલે કે એનો સ્થિતિબંધ પૂરો થાય, ઉદયમાં આવે અને ફળ આપે, તો એ ફળ આવે છે તો એના સ્વાદમાં, સ્વાદ એટલે અનુભવમાં, એ અનુભવમાં પણ ફેર છે. પેલા પુણ્યના બંધને કારણે જે સ્વાદ જે છે એ સાતાનો સ્વાદ છે, જ્યારે પેલા અશુભ બંધ એટલે પાપ બંધ છે એ ઉદયમાં આવે છે તો એના કારણે જે સ્વાદ છે, અનુભવ છે એ દુઃખનો અનુભવ છે, અસાતાનો અનુભવ છે. એટલે એના એ સ્વાદમાં ફેર છે, અનુભવમાં ફેર છે, એ ત્રીજી વાત કરી. અને ચોથી વાત એમ કરી કે એ બંનેને આશ્રયમાં ફેર છે. પેલો શુભ જે છે એને માટે એમ કહ્યું કે શુભ એવા મોક્ષ માર્ગને આશ્રિત છે, જ્યારે અશુભો છે એ એવા બંધ માર્ગને આશ્રિત છે. એટલે કર્મ જે બંને પ્રકારે પુણ્ય અને પાપના કયા એને આશ્રય ભેદ છે. હવે આ વાત જે કરી એ તો વ્યવહાર નહીંથી છે, અને એની સામે બીજો પણ પક્ષ છે, બીજો પણ મત છે. તો શું છે બીજો મત, શું છે બીજો પક્ષ? તો કે નિશ્ચય નહીંથી એ વાત જુદી રીતે છે. તો શું છે નિશ્ચય નહીંથી એ વાત અહીંયા કરી છે, એનો વિસ્તાર આપણે વધારે આવતી વખતે લઈશું, પણ જરાક આપણે એને સમજી લઈએ કે શુભ કે અશુભ જીવ પરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે. આ પહેલી વાત કીધી, એ બંને જીવ પરિણામ ખરેખર તો એ અજ્ઞાનમય છે એટલે એક છે, બે નથી. તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી. કર્મના કારણ બે પ્રકારના કયા, પણ એમાં ખરેખર ભેદ નથી. બંને અજ્ઞાનમય હોવાને કારણે એમાં કારણમાં કોઈ ખાસ મોટી વાત છે જ નહીં, માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પૂતગળ પરિણામ કેવળ પૂતગળમય જ હોવાથી એક છે. એના સ્વભાવ જુદો જુદો, પણ એ તો પૂતગળમય જ છે, એમાં બીજું કાંઈ છે નહીં, એ એક જ છે. તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી, માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પૂતગળમય જ હોવાથી એક છે, અને એ વિપાક તે એક હોવાથી કર્મના અનુભવમાં, સ્વાદમાં